મોરબીને ટંકારામાં ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા સમાજમાં કુંવારી વાજો અને અંધશ્રદ્ધા નિવારણ માટે અનેરું યોગદાન આપનાર કર્મવીરોના સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ આઈપીએસ ડોક્ટર વિનોદકુમાર મલ્લા હસ્તે ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના વલસાડના પ્રતિનિધિ કાર્તિક બાવીસી સહિત 22 જેટલા કર્મવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજની જ્ઞાન અને વિજ્ઞાનની 21મી સદીમાં અંધશ્રદ્ધાનું કોઈ સ્થાન જ ન હોવાનું જણાવીને સમગ્ર સમાજમાંથી અંધશ્રદ્ધાને જડમૂળથી ઉખેડી નાખવાની હિમાયત કરી રહી હતી. મોરબીના ટંકારામાં દયાનંદ સરસ્વતી હોલ આર્ય વિદ્યાલય ખાતે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધા નિવારણ ક્ષેત્રે કામગીરી કરનારાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ગુજરાતભરમાં છેલ્લા 30 વર્ષથી વિજ્ઞાન પ્રચાર પ્રસાર સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનો કામગીરી કરવામાં આવી છે. આ સંસ્થાની કામગીરીની નોંધ દેશ વિદેશના વર્તમાન પત્રો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેનલોએ કરી લોકોને માહિતગાર કર્યા છે અને અંધશ્રદ્ધા નિવારણ માટે યોગદાન આપનાર પત્રકાર કાર્તિક બાવીસી સહિત કાર્યકર્તા કર્મવીરોનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભારત જનવિજ્ઞાન જાથા ગુજરાતમાં અને ભારત વર્ષના બીજા રાજ્યોમાં પણ સતત પ્રયાસ કરી રહી છે અને સમાજમાં અંધવિશ્વાસ દૂર કરીને તર્ક ઉપર આધારિત સમાજની રચના કરવા માટે એક પ્રયાસ હાથ ધરી રહી છે. ખરેખર વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સોચ ભારતના બંધારણના આર્ટિકલ 51માં જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી છે એમાં ઉમેરો કરવામાં આવેલ છે અને જવાહરલાલ નહેરુ બહુ પહેલા એક સાયન્ટિફિક ટેમ્પરની વાત કરી હતી અને ખરેખર આજના સમાજમાં જ્યારે આપણા સમાજ ઉપર કર્મકાંડના જૂઠા ધાર્મિક રીતિઓનો કૃતિઓનો જકડ કે પકડ વધી રહી છે એને તોડવા માટે ખરેખર આવા પ્રયાસો બહુ લાંબા સમય સુધી ચાલુ રહે એ સતત જરૂર છે અને હું ભારત જનવિજ્ઞાન જાથાને અભિનંદન આપું છું કે આવા પ્રયાસો કરતા રહે છે. આજે રાજ્યમાંથી 22 વ્યક્તિઓ જે શ્રેષ્ઠ વ્યક્તિ હતી વિજ્ઞાન પ્રચાર પ્રસાર અંધશ્રદ્ધા નિર્મૂલન અને પર્દાફાશમાં જે કામગીરી કરતા હતા એની પસંદગી કરી એનો સન્માન સમારંભ હતો. દરેકનું અભિવાદન કર્યું અને દરેકને સાલ ઉડાડીને સન્માન કર્યું. બીજું જાથા છે એ શાળાઓમાં અને ખાસ કરીને લોકોમાં માણસની અંદર વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ આવે અને તર્કને પ્રાધાન્ય આપે અને પોતાનો પરિવાર છે કેમ સુખી બને, કુરિવાજ છે, વ્યસન છે છોડે એના માટેનો માહિતી આપવા માટે વિજ્ઞાન દ્રષ્ટિકોણનો જ માત્ર ને માત્ર કાર્યક્રમ હતો, અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાર્યક્રમ હતો. લોકો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તેવી અપીલ કરીએ છીએ.